નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં અપૂર્ણાંકોના ભાગાકાર વિશે અભ્યાસ કરશું. કે તમને ઉદાહરણ આપ્યું છે કે જોન પાસે 6 સેમી લાંબીની પેપરની પટ્ટી છે. તેણે આ પટ્ટીમાંથી 2 સેમી લંબાઈની નાની નાની પટ્ટી કાપી છે. તો આપણને ખ્યાલ જ છે કે આપણે શું કરીએ, તો કે મોટામાંથી તો કે નાની સાઈઝના અમુક પાર્ટ કાપવા હોય તો આપણે ભાગાકાર કરીએ ને. હવે એમ કીધું, જોન પાસે 6 સેમી લંબાઈની બીજી પટ્ટીને કાપીને 3/2 સેમી લંબાઈની નાની નાની પટ્ટીઓમાં વિભાજિત કરી હવે તેને કેટલી પટ્ટી મળશે? તો આપણે આમ કરશું, 6/3/2 પટ્ટીઓ મળશે. હવે એમ કે 15/2 સેમી લંબાઈની પેપરની પટ્ટીને કાપીને 3/2 સેમી લંબાઈની નાની પટ્ટીના 15/2/3/2 ટુકડાઓ મેળવી શકાય. તેથી આપણને પૂર્ણ સંખ્યાને એક અપૂર્ણાંક અથવા એક અપૂર્ણાંકને બીજા પૂર્ણાંક સંખ્યા દ્વારા ભાગવાની જરૂર છે. તો કેવી રીતે કરવું તે શીખીએ. જોઈએ કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ભાગાકાર અથવા તો અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર. પહેલું શું છે કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ભાગાકાર શોધીએ. કે આપણે આખા ભાગને સમાન ભાગોમાં વિભાજિત કરીએ છીએ. જેમ કે દરેક ભાગ છે એ આખા ભાગનો કેવો છે? અડધો છે. એટલે આ ભાગોની સંખ્યા શું થશે? 1/1/2 હશે. કે ભાગની આ સંખ્યા દર્શાવે કેટલી હશે? 1/2 ભાગ. એવી રીતે હવે એમ કીધું, તમે કેટલા અડધા ભાગ જુઓ છો? આકૃતિમાં 2 દેખાય છે. તેથી 1/1/2 બરાબર શું થાય? 2 જવાબ આવ્યો. પણ કઈ રીતે 2 આવ્યો એ શું થાય? તો જો ભાગાકારની નિશાની હોય એના પછીનો જે અપૂર્ણાંક હોય અથવા તો પૂર્ણાંક હોય એનો આપણે ભાગાકાર કરવો હોય તો આ ભાગાકારની નિશાની છે એને સૌપ્રથમ ગુણાકારમાં ફેરવવા માટે શું, તો કે ભાગાકારની નિશાની પછી જે અપૂર્ણાંક છે એનું શું લેવું પડે? વ્યસ્ત. વ્યસ્ત તો આપણને ખબર જ છે ને. તમને ન ખ્યાલ હોય તો કહી દો, વ્યસ્ત એટલે અંશ છે તે છેદમાં આવી જાય, છેદ છે તે અંશમાં બદલી થઈ જાય. 1/2 છે એની બદલે 2/1. એટલે હવે આ 1 તો હતું જ તે ભાગાકારની નિશાનીને આપણે ગુણાકારમાં ફેરવી 1/2 ની જગ્યાએ 2/1. હવે આ આપણને ખબર આગળ નિયમ આવી ગયો કે પૂર્ણાંક સંખ્યાનો હંમેશા કોની સાથે? અંશ સાથે જ ગુણાકાર થાય. 1/2 એટલે ભાગ્યા 1 કરશો એટલે 2 × 2, 2/1 એટલે 2 જવાબ આવશે. હવે એમ કીધું, તેવી જ રીતે એમ હોય 3/1/4 બરાબર શું આવ્યું? 3. તો શું, તો કે સંખ્યા 3 સંખ્યાના 1/4 ભાગ મળે છે. કે આખરે જ્યારે 3 આખા ભાગ 1/4 સરખા ભાગમાં વિભાજિત થાય ત્યારે 1/4 સમાન ભાગ છે એ તો કે બરાબર 12. આકૃતિ 2 પરથી સમજી શકીએ કે વળી કે 3 એટલે શું થાય? તો કે 3/1/4 એને ગુણાકારમાં ફેરવે 4/1 થઈ જાય ને. 3 ચોક કેટલા થઈ જાય? તો કે 12. આમાં શું લખેલું છે કે 3/1/4 આકૃતિ કેટલી છે? 3 છે. આગળ આપણે જોયું ને કે 5 આકૃતિ હોય એના કેટલા ભાગ? તો કે 5ના, તો કે 1 આકૃતિના 3 ભાગ છે. હવે અહીંયા 5 આકૃતિના 1/4 ભાગ. તો આમ લખતા હવે અહીંયા 3 આકૃતિ છે. 3/3 ના કેટલા ભાગ કરેલા છે? તો કે 4. દરેક ભાગ શું માપ દર્શાવે એ આપણે શોધવાનું. કુલ કેટલા ભાગ થશે આકૃતિના એ આપણે તો કે ભાગાકાર દ્વારા મેળવી શકીએ. આને ગુણાકારમાં ફેરવશો એટલે આ આવશે 1/4ની જગ્યાએ 4/1. 3 ચોક 12 એટલે આપણને કેટલા ખાના દેખાય છે? તો કે 12. એટલે હવે અપૂર્ણાંકનો વ્યસ્ત એટલે ભાગાકાર કરવો હોય એટલે આપણે શેમાં ફેરવવું પડે? વ્યસ્ત. કે 1/2ના અંશ અને છેદની બદલી કરવાથી આપણને શું મળે છે? 1/1 એને શું કહેવામાં આવે? તો કે એનો વ્યસ્ત. કે અપૂર્ણાંકને ઉલટાવીને જોવો ને તેનો ગુણાકાર કરી ખાલી જગ્યા પૂરો જોવો. આને ઉલટાવશો કે 7 હતો એને ઉલટાવો તો શું થાય? આપણને ખબર છેદમાં કાંઈ ન હોય તો શું હોય? તો કે 1 તો હોય જ. એટલે આને ઉલટાવશો એટલે શું થશે? 1/7. હવે ગુણાકાર કરો છે 7 × 7 ને 7 × 7, 7/7 એટલે 1. તો આના ઉપર તારણ આવે કે
एक बीजा व्यस्त संख्या नो गुणाकार शू आवे एक के जे बे शून्यतर संख्या नो गुणाकार एक मळे ते बे संख्या ने शू कहेवाय तो के एका बीजा ना व्यस्त पांच ना छेद में नौ हो तो एनो व्यस्त शू थाय नौ ना छेद में पांच बे ना छेद में सात अने एक ना छेद में नौ नो व्यस्त तो बे ना छेद में सात नो सात ना छेद में बे नौ ना छेद में एक नो नौ छेद में एक लखवानी जरूर नहीं। હવે એમ કીધું વિચારો ચર્ચા કરો કે શું શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક છે કે આપણે શુદ્ધ અપૂર્ણાંક લઈએ એનું વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક છે તો કે ના, અને શું અશુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત અશુદ્ધ હોય તો કે ના, શુદ્ધ અપૂર્ણાંક લઈ આમ હોય કે સાતના છેદમાં પાંચ તો આ શુદ્ધ અપૂર્ણાંક છે એનો તમે વ્યસ્ત કરશો તો પાંચના છેદમાં સાત કેવો થઈ જશે અશુદ્ધ, અને અશુદ્ધનો વ્યસ્ત કરશો તો શુદ્ધ। તેથી આપણે કહી શકીએ અહીં એક ભાગ્યા એક ના છેદ માં બે છે એટલે એક ના છેદ માં બે નો વ્યસ્ત અને એક ના છેદ માં ચાર નો વ્યસ્ત। કેમ કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે આપણે શું જોઈએ તો કે વ્યસ્ત દ્વારા ગુણાકાર કરવા પડે। હવે છે કે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંક નો ભાગ અગર એવી રીતે મિશ્ર અપૂર્ણાંક નું આમ જ થાય પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંક નો ભાગ અગર કે ત્રણ ના છેદ માં પેલા શું જોયું હતું કે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંક નો ભાગાકાર, આ પેલા આપણે શું જોયું હતું કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ નો ભાગાકાર, હવે એનું વ્યસ્ત તો પણ આપણે એ જ કરવાનું છે નિશાની ફેર ત્રણ ના છેદ માં ચાર ભાગ્યા ત્રણ ના છેદ માં એક, આનો જવાબ શું મળે તો શું ત્રણ ના છેદ માં ચાર ભાગ્યા, મેં તમને કીધું છેદ માં કઈ ન હોય, જે પૂર્ણ સંખ્યા છેદ માં કઈ ન હોય તમને એક તો હોય જ છો, અહીંયા એક લખી નાખું। હવે તો આપણે આગળ પ્રોસેસ કરીએ ગુણાકારની નિશાની કરશો એટલે એકના છેદમાં ત્રણ, ત્રણ ત્રણ અંશમાં છેદમાં કેન્સલ થઈ ગયું, વધ્યું શું તો કે એકના છેદમાં ચાર, અને આમ કરો કે ત્રણ એકુ ત્રણ અને ચાર તેરી બાર, પછી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવા માટે આમ અવયવ પાડવા પડે ત્રણ ગુણ્યા એક અને ત્રણ ગુણ્યા ચાર, કે અંશ છેદમાં સરખું હોય તે કેન્સલ થઈ જશે આવી રીતે। હવે અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંક, બે સંખ્યા અપૂર્ણાંક હોય ત્યારે, ત્યારે તો કે આપણે વચ્ચે નિશાની ખાલી બદલવાની છે અને અંશ છેદ ચેન્જ કરી નાખવાનું, પાંચ એકુ પાંચ અને છ તેરી અઢાર, છ છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના બાકી એમનો સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર, પેલું શું છે તો કે અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર આપણને ખબર છે ગુણાકારની નિશાની કરશો એટલે ચારના છેદમાં ત્રણ, બીજી છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો અને મેળવેલ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ, જો આનો વ્યસ્ત શું થશે સાતના છેદમાં ત્રણ, સાતના છેદમાં ત્રણ ને શું કહેવાય શુદ્ધ કે અશુદ્ધ, શુદ્ધ પહેલા શુદ્ધ યાદ કરી લો, શુદ્ધ અપૂર્ણાંક તો કે જેનો અંશ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અંશ નાનો હોય અને અશુદ્ધ અપૂર્ણાંક, અને પૂર્ણ સંખ્યા એ તો ખબર છે કે છેદ ન હોય માત્ર સંખ્યા જ આપેલી હોય એને શું કહેવામાં આવે છે તો કે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા કઈ બનશે એક, આ એકના છેદમાં આઠ છે એનો વ્યસ્ત કરશો તો આઠ છેદમાં એક, છેદમાં એક લખવાની જરૂર નથી, આ પૂર્ણ સંખ્યા બનશે, આપણને કેવી મળશે પૂર્ણ। હવે અહીંયા પણ ભાગાકાર શોધવાનો છે પૂર્ણ સંખ્યા વાળા અપૂર્ણાંકનો ભાગાકાર ગુણાકારની નિશાની કરી બધા છેદમાં એક, તો આ સ્વાધ્યાય કેટલું છે બે પોઈન્ટ ચાર છે એ તો કે તમારે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનું છે। હવે છે એના પછીનો કે તમે દશાંશ સંખ્યા વિશે ખૂબ સારી રીતે શીખ્યા છો, દશાંશ તો આપણને ખબર છે કે દશાંશ એટલે શું કે દસ સો હજાર દસ હજાર એ બધાને દશાંશ સંખ્યાઓ, છઠ્ઠા ધોરણમાં આવતું હતું કદાચ આવતું હોય, ન આવતું હોય કાંઈ નહીં આપણે શીખી લે કે સો એટલે એકમ દશક, સો દશક એટલે એકની પાછળ એક મીંડું અને એકમ એકની પાછળ એક મીંડા હોઈએ નહીં। હવે દશાંશ એટલે શું તો કે એકને દસ વડે ભાગાકાર કરો એને દશાંશ કહેવાય, એકને સો વડે ભાગાકાર કરો એને શતાંશ કહેવાય, અને એકને હજાર વડે ભાગો એને સહસ્ત્રાંશ, એટલે સંખ્યા અહીં તમને આપેલી જોઈએ ને તમારા પોઈન્ટમાં લખવાની છે। હવે તો કે પોઈન્ટની પહેલાની એકમ દશક શું છે અને પોઈન્ટની પહેલા લખવાનું કે એકમના સ્થાને શું છે ત્રણ પહેલામાં,
दशक ना स्थान में कई संख्या आपी छे पांच अने सोना स्थान में कई संख्या आपेली छे तो के बे એટલે એને તો કે ડાબી બાજુએ લખવાની છે એકમ દશક સો અને દશાંશ શતાંશ ને સહસ્રાંશ ને પોઈન્ટ પછી તો કે જમણી બાજુએ જો દશાંશમાં કઈ છે તો કે એક શતાંશમાં ચાર અને સહસ્રાંશમાં કઈ આપેલી છે તો કે સાત હવે અહીંયા તમારે જાતે લખવાની છે પહેલા સો વાળી છે એટલે અહીંયા સો છ પછી બે અને પછી નવ આપણને ખબર એકમ દશકની ગણતરી ડાબી સાઈડથી એકમ દશક અને સો અને દશાંશ શતાંશ અને સહસ્રાંશની જમણી સાઈડથી પહેલા દશાંશ આવે દશાંશમાં શું છે ત્રણ શતાંશમાં બે અને સહસ્રાંશમાં એક એટલે દશાંશ હોય ત્યારે પોઈન્ટ પછી એક આંકડો શતાંશમાં તો કે પોઈન્ટ પછીનો બીજો આંકડો છે એ શતાંશમાં પોઈન્ટ પછીનો ત્રીજો સહસ્રાંશમાં મૂકવાનો ઉદાહરણ આપ્યું છે અને આપણે વિસ્તરણ કર્યું શું થાય તો કે બે સોના સ્થાને છે એટલે બે ગુણ્યા સો પ્લસ પાંચ દશકના સ્થાને પાંચ ગુણ્યા દસ પ્લસ ત્રણ એકમના સ્થાને ત્રણ ગુણ્યા એક પછી ચાર દશાંશના સ્થાને છે એટલે પ્લસ ચાર ગુણ્યા એકના છેદમાં દસ એક શતાંશના સ્થાને એક ગુણ્યા એકના છેદમાં સો અને સાત છે તે સહસ્રાંશ એટલે એક સાત ગુણ્યા એકના છેદમાં હજાર આવી રીતે તો કે એનું વિસ્તરણ થાય હવે એમ કીધું કે સંખ્યાનો ઉપયોગ ઉદાહરણ તરીકે તમે ત્રણ પૈસા એટલે શું થાય તો કે ત્રણ ના છેદમાં સો રૂપિયા થાય અને એને ગ્રામમાં ફેરવવાનું કે તો શું થાય તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે ખબર છે હવે પાંચ ગ્રામ હોય એને તો કે કિલોગ્રામમાં ફેરવાય એટલે આપણને ખબર એક કિલો બરાબર કેટલા ગ્રામ થાય તો કે હજાર ગ્રામ પાંચ ભાગ્યા તમારે હજાર કરવું પડે ત્યારે એને તમે કિલોગ્રામમાં હંમેશા જો મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવું હોય તો તેને ગુણાકાર કરવો પડે હજાર વડે કે સો વડે ગમે એનું માપ હોય અને નાનામાંથી મોટામાં ફેરવવું હોય ને તો ભાગાકાર આપણને ખબર છે કે ગ્રામ છે તે વજનનો નાનો એકમ છે અને કિલોગ્રામ મોટો અહીં તમને ગ્રામ આપ્યું છે એ નાનો એકમ છે એમાં તમારે કિલોગ્રામ મોટા માપમાં ફેરવો હોય તો હજાર વડે ભાગાકાર છેદમાં કેટલા મીંડા છે એક બે ને ત્રણ એટલે તો કે ત્રણ આંકડા પછી પોઈન્ટ ઝીરો પોઈન્ટ કરી દેવાનું અહીંયા કાંઈ નથી એટલે અને તો કે એક બે અને અહીં ત્રીજો આંકડો આવશે આમ ખબર ન પડે તો આ પાંચ છે એક વયો ગયો આ બીજું એનો એક મીંડું ત્રીજા મીંડાનું તો કે મીંડું હવે પછી શું આવે પોઈન્ટ તમને આમ લખેલું હોય પચીસ ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા એક બે અને આ ત્રીજો આપણને ખબર કિલોગ્રામમાં ફેરવો હોય તો ચાર વડે ભાગાકાર કરવાનો એટલે ત્રણ મીંડા કપાઈ ગયા આવી રીતે જો પૈસાને ફેરવવા હોય તો કેટલા વડે ભાગવા પડે સો વડે કે કઈ સંખ્યા મોટી નાની ચેક કરવાનું છે આ મોટી છે ને આ નાની કારણ કે દશાંશવાળી મોટી આ સહસ શતાંશવાળી નાની દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં ફેરવો સાત પૈસા છે ને રૂપિયામાં ફેરવવા હોય તો સો વડે ભાગાકાર રૂપિયામાં ફેરવાય રૂપિયા મોટું માપ છે આપણને ખબર એક રૂપિયામાં સો પૈસા હોય એમ કીધું પાંચ સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો હવે પાંચ સેમી મીટર છે એટલે નાનો એકમ છે મીટરમાં ફેરવવા માટે તમારે સો વડે ભાગાકાર કરવાનો અને કિલોમીટરમાં ફેરવવા માટે કેટલું થશે કારણ કે જો આપણને ખબર છે મીટર તમે જોશો કે આપણને ખબર એક મીટરમાં કેટલા હોય સો સેમી હોય એટલે સેમી મીટરમાં ફેરવવા સો વડે ઉપરાંત કિલોમીટરમાં ફેરવવા પાછું ખબર છે કે એક કિલોમીટરમાં કેટલા મીટર હોય તો કે એક હજાર મીટર એટલે સેમીને તમારે કિલોમીટરમાં ફેરવવા હોય તો એક લાખ વડે ભાગાકાર કરવો પડશે અહીંયા કિલોગ્રામમાં એટલે એક હજાર વડે બધાને હવે એમ કીધું દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો તો આવી રીતે તમારે લખવાની છે એકમ દશક સો દશાંશ શતાંશ સહસ્રાંશ તો સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ છે એના દાખલા પણ તમારે જાતે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે આગળ આપણે દશાંશ સંખ્યાના ગુણાકાર જોશો આ એનું વિસ્તરણ ને ભાગાકાર ને એવું હતું તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ